Morning everyone, I welcome you all at our e-learning program initiated by Vidyadesh Vidyasankul under the valuable guidance by Mr. J.M. Sutaria sir. I welcome you all at our 31st lecture. Friends, today we are going to start our 31st lecture, and in this lecture, as I had told you earlier, we are going to start our lesson number 5, and that is the last lesson of our course. Okay, as we have got a reduction, you know, of 30% in our course as per the government guidelines. So we are going to start lesson number 5, and that is the last lesson of our course. The name of this lesson is Indigo. વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપને યાદ અપાવું છું, 31મા લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે આપ સૌ મજામાં હશો, અને આ લેસન નંબર 5 આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. લેસનનું નામ છે ઇન્ડિગો. ઇન્ડિગોનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો, એ સૌ પ્રથમ આપણા માટે જાણવું જરૂરી છે. તો આપણે ઇન્ડિગો, આઈ હોપ કે તમને ખ્યાલ હશે, એક જે ગળી બ્લુ કલરનો એક પાવડર આવે છે, ગળી જેને આપણે કહીએ છીએ ગુજરાતીમાં, જેનો પાક થતો હોય છે, ક્રોપ, ઇટ્સ અ કાઇન્ડ ઓફ ક્રોપ, બરાબર છે. અને ગળી, ઇન્ડિગોનો અર્થ થાય છે ગળી જે બ્લુ કલરનો હોય છે. હવે એને ખેતરમાં ઉગાડવામાં આવે છે, એનો પાક કરવામાં આવતો હોય છે. આ લેસનની અંદર મહાત્મા ગાંધીજીએ જે ચંપારણનો આંદોલન કરેલું, આઈ હોપ યુ મસ્ટ હેવ સ્ટડીડ ઇટ ઇન યોર સોશિયલ સ્ટડી, રાઈટ. તો ચંપારણનો આંદોલન જે એણે કરેલું, ચંપારણનું આંદોલન એ કયા સંજોગોમાં કરેલું, અને બ્રિટિશ ગવર્મેન્ટ વિરુદ્ધ એણે લડત કેવી રીતે શરૂ કરેલી, એ તમામ બાબતો આ લેસનની અંદર આપણે શીખવાની છે અને જાણવાની છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ એના ઓથર. હુ ઇઝ ધ ઓથર ઓફ ધીસ લેસન? લેસન નંબર 5 ઇઝ ઇન્ડિગો, એન્ડ ધ ઓથર ઓફ ધીસ લેસન ઇઝ લુઇસ ફિશર. Louis Pasteur was born in 1896 and died in 1970. Pasteur was born in Philadelphia. He served as a volunteer in the British Army between 1918 and 1920. 1918 થી 1920 ની અંદર એણે બ્રિટિશ આર્મીની અંદર સેવા આપી. Pasteur made a career as a journalist and wrote for the New York Times, the Saturday Review, and for European and Asian publications. આટલા લોકો માટે એણે લખેલું છે વિદ્યાર્થી મિત્રો. આટલા લોકો મીન્સ કે આ અખબાર છે, બરાબર છે, મેગેઝિન હોય, ન્યૂઝપેપર હોય, ધ ન્યુયોર્ક ટાઈમ્સ, ધ સેટરડે રિવ્યૂ, એન્ડ ફોર યુરોપિયન એન્ડ એશિયન પબ્લિકેશન. હી વોઝ ઓલ્સો એ મેમ્બર ઓફ ધ ફેકલ્ટી એટ પ્રિન્સ્ટન યુનિવર્સિટી. એમાં એ પોતે એક ફેકલ્ટી પણ હતા, રાઈટ. આ લુઇસ ફિશર વિશે આપણે જાણી રહ્યા છીએ. ધ ફોલોઈંગ ઇઝ એન એક્સર્પ્ટ ફ્રોમ હિઝ બુક ધ લાઈફ ઓફ મહાત્મા ગાંધી. હવે આજે આપણને લેસન આપેલો છે એ એણે એક બુક લખેલી છે કે મહાત્મા ગાંધીનું જીવન, ધ લાઈફ ઓફ મહાત્મા ગાંધી. આ એમાંથી એક નાનકડો એવો ભાગ એણે આપણને આપ્યો છે. ધ બુક હેઝ બીન રિવ્યુડ એઝ વન ઓફ ધ બેસ્ટ બુક્સ એવર રિટન ઓન ગાંધી બાય ટાઈમ્સ એજ્યુકેશનલ સપ્લિમેન્ટ. હવે આજે છે ખૂબ જ એવી સરસ એવી બુક છે વિદ્યાર્થી મિત્રો, ધ લાઈફ ઓફ મહાત્મા ગાંધી. અને એ બુકને એજ્યુકેશનલ સપ્લિમેન્ટ દ્વારા પણ, ટાઈમ્સ એજ્યુકેશનલ સપ્લિમેન્ટ દ્વારા પણ એનું સ્ટડી કરવામાં આવેલું છે, અને એને ખૂબ જ સરસ એવી બુક તરીકે ઓળખવામાં આવી છે. તો મેં તમને અગાઉ કહ્યું તેમ કે અહીં લુઇસ ફિશરે આપણને ગાંધીજીએ પોતે ચંપારણનું આંદોલન કયા સંજોગોમાં કર્યું, અને બ્રિટિશ ગવર્મેન્ટ વિરુદ્ધ એણે લડત કયા સંજોગોમાં શરૂ કરી, એના વિશેનો આ પાઠ છે. તો લેટ અસ બિગિન. વેન આઈ ફર્સ્ટ વિઝિટેડ ગાંધી ઇન 1942 એટ ઇઝ આશ્રમ ઇન સેવાગ્રામ
in central India, he said, I will tell you how it happened that I decided to urge the departure of the British. It was in 1917. ચંપારણનું આંદોલન પણ 1917માં જ થયેલું, એ આપ સૌને ખબર હશે. તો જ્યારે વેન આઈ ફર્સ્ટ વિઝિટેડ, હવે અહીંયા આઈનો મતલબ શું છે વિદ્યાર્થી મિત્રો, આઈ મીન્સ આ ઓથર જે છે તે, બરાબર, કે એ ઓથર પોતે લખે છે કે જ્યારે મેં 1942માં ગાંધીની આજે આશ્રમ ખાતે ગાંધીજીની મુલાકાત લીધી ત્યારે એણે મને કહ્યું કે હું તમને હવે કહીશ કે મેં મને કેવી રીતે એવી ઈચ્છા થઈ કે હવે બ્રિટિશરો ઇન્ડિયા છોડીને જતા રહે. તો આખી ઘટના શું હતી, એ આખો પ્રસંગ કેવો હતો, એના વિશે આપણને અહીં કહેલું છે. હી હેડ ગોન ટુ ધ ડિસેમ્બર 1916 એન્યુઅલ કન્વેન્શન ઓફ ધ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટી ઇન લખનૌ. લખનૌ ખાતે ગયેલા ગાંધીજી 1916માં એન્યુઅલ કન્વેન્શન ભરાય ને, એટલે એક જાતનું અધિવેશન જેને કહેવાય, મિટિંગ, લાર્જ મિટિંગ હોય, એમાં અલગ અલગ પાર્ટીના નેતાઓને બધા આવતા હોય અને પોતપોતાના ઓપિનિયન્સ કહેતા હોય, સ્પીચ આપતા હોય. ધેર વેર 2,301 ડેલિગેટ્સ એન્ડ મેની વિઝિટર્સ ડ્યુરિંગ ધ પ્રોસિડિંગ્સ. ગાંધી રિકાઉન્ટેડ મતલબ યાદ કરે છે, ગાંધીજી યાદ કરે છે કે આ બધી પ્રોસિજર ચાલતી હતી. એ દરમિયાન શું થાય છે જુઓ તમે, કે એ પીઝન્ટ કેમ અપ ટુ મી લુકિંગ લાઈક એની અધર પીઝન્ટ ઇન ઇન્ડિયા. પીઝન્ટ મીન્સ ખેડૂત, નાનકડો એવો ખેડૂત. કે એ આખી પ્રોસિજર ચાલતી હતી એ દરમિયાન એક સામાન્ય એવો ખેડૂત કેવો દેખાતો હતો, પુઅર એન્ડ ઇમેશિયેટેડ, એટલે કે નબળો, ગરીબ જેને કહેવાય ને, પુઅર મીન્સ ગરીબ અને ઇમેશિયેટેડ એટલે ખૂબ જ દુબળો પાતળો, સાવ સુક લકડી જેવું શરીર હોય એને ઇમેશિયેટેડ કહેવાય. એવો પીઝન્ટ, એવો ખેડૂત મારી પાસે આવે છે જો, એન્ડ સેઇડ, અને એણે શું કહ્યું મને કે આઈ એમ રાજકુમાર શુક્લા. એનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો, રાજકુમાર શુક્લા. આઈ એમ ફ્રોમ ચંપારણ એન્ડ આઈ વોન્ટ યુ ટુ કમ ટુ માય ડિસ્ટ્રિક્ટ. હું ક્યાંથી આવ્યો છું, ચંપારણથી આવ્યો છું. એનું નામ શું હતું, રાજકુમાર શુક્લા, અને કહે છે કે હું ચંપારણથી આવું છું અને હું એવું ઈચ્છું છું કે તમે મારા ડિસ્ટ્રિક્ટની મુલાકાત લો, જિલ્લાની. ગાંધી હેડ નેવર હર્ડ ઓફ ધ પ્લેસ. ઇટ વોઝ ઇન ધ ફૂટહિલ્સ ઓફ ધ ટાવરિંગ હિમાલયાઝ નિયર ધ કિંગડમ ઓફ નેપાલ. હવે ગાંધીજીએ તો આ ચંપારણનું નામ ક્યારેય સાંભળ્યું ન હતું. ચંપારણ કઈ જગ્યાએ હતું, તો કે નેપાળનું જે રાજધાની હતી, કિંગડમ હતું, એની નજીક જે હિમાલયની ફૂટહિલ પડતી હતી, બરાબર, હિમાલયની ફૂટહિલ એટલે કે તળેટીઓમાં જે આવેલું હોય ને, બરાબર, એ જે બધા સ્થળ હોય એને ફૂટહિલ્સ કહેવાય. તો એવા એ જગ્યાએ આ ચંપારણ આવેલું હતું. અંડર એન એન્શન્ટ એરેન્જમેન્ટ ધ ચંપારણ પીઝન્ટ્સ વેર શેર ક્રોપર્સ. પ્રાચીન એરેન્જમેન્ટ જે હતું એમાં ચંપારણના જે પેઝન્ટ્સ હતા, પેઝન્ટ્સ મીન્સ ખેડૂત, એ બધા કેવા હતા વિદ્યાર્થી મિત્રો, તો કે એ બધા શેર ક્રોપર્સ હતા. શેર ક્રોપર્સ એટલે શું કહેવાય, તો કે જે ખેડૂત પોતાના ખેતરમાં પાક ઉગાડતા હોય, પછી પાકની બદલે કોઈ પૈસા કે કોઈ ભાડું ન ચૂકવે, પણ એ પાકમાંથી જ અમુક એનો જે ક્રોપ હોય ને, ક્રોપ, અ લિટલ શેર ઓફ ક્રોપ, દે વુડ હેવ ટુ ગીવ ઇટ ટુ ધ ગવર્મેન્ટ એઝ અ ટેક્સ ઓર એઝ અ રેન્ટ, વોટ એવર યુ સે ઇટ. એટલે એ પીઝન્ટ્સને, એ લોકોને શેર ક્રોપર્સ કહેવાતા. તો એવા લોકો હતા. રાજકુમાર શુક્લા વોઝ વન ઓફ ધેમ, અને રાજકુમાર શુક્લા જે હતો એ આમાંનો એક હતો. હી વોઝ ઇલિટરેટ બટ રેઝોલ્યુટ. હી વોઝ ઇલિટરેટ, તે અભણ હતો, બટ વોઝ કેવો હતો, હી વોઝ રિઝોલ્યુટ એટલે કે મક્કમ હતો. એણે દ્રઢ નિશ્ચય કરી જ લીધો હતો કે હવે હું આમ જ કરીશ. હી હેડ કમ ટુ ધ નાવ સેકન્ડ પેજ. તે ક્યાં આવ્યો હતો વિદ્યાર્થી મિત્રો, હી હેડ કમ ટુ ધ કોંગ્રેસ
Congress session to complain about the injustice of the landlord system in Bihar, and somebody had probably said speak to Gandhi. બરાબર. હવે તે કોંગ્રેસ કોંગ્રેસનું જે સેશન હતું ને, આ આખું કન્વેન્શન હતું, એમાં કોંગ્રેસનું આખું જે સેશન હતું એમાં એ ખાસ આવ્યો હતો. એટલા માટે કે ફરિયાદ કરી શકે. શેના વિશે? તો કે આ જે લેન્ડલોર્ડ સિસ્ટમ જે છે ને, જમીનદારી, બરાબર, જમીનદારી પ્રથા જે છે એ કેવી અન્યાયથી ભરેલી છે એના વિશે કમ્પ્લેન કરી શકે. એટલા માટે બિહાર, જે બિહારની અંદર જે સિસ્ટમ હતી એના વિશે કમ્પ્લેન કરવા આવ્યો હતો. અને કોઈકે એને કદાચ કીધું હતું કે તું ગાંધીજીને વાત કર, ગાંધીને વાત કર. ગાંધી ટોલ્ડ શુક્લા હી હેડ એન એપોઇન્ટમેન્ટ ઇન કોનપોર એન્ડ વોઝ ઓલ્સો કમિટેડ ટુ ગો ટુ અધર પાર્ટ્સ ઓફ ઇન્ડિયા. આજે કોનપોર જે છે, કોનપોર એ આજનું કાનપુર છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. આજનું એ શું છે? કાનપુર, બરાબર. તો ગાંધીજીએ શું કહ્યું શુક્લાને, કે ભાઈ એને તો એપોઇન્ટમેન્ટ છે કાનપુરની અંદર, અને ત્યાંથી પાછા એ જુદા જુદા ભાગની અંદર જવાના છે, ભારતના જુદા જુદા ભાગની અંદર જવાના છે. શુક્લા અકમ્પનીડ હિમ એવરીવેર. હવે એ જુદા જુદા સ્થળે ગયા એટલે શુક્લાએ, જો આ રાજકુમાર શુક્લાએ એને અલગ ન રાખ્યા, મતલબ એને છૂટા ન મૂક્યા ગાંધીજીને, એ પણ એની પાછળ પાછળ ગયા. જ્યાં ગયા ત્યાં ગાંધીજી જ્યાં ગયા ત્યાં એની પાછળ પાછળ આ રાજકુમાર શુક્લા ગયો. ધેન ગાંધી રિટર્ન ટુ હિઝ આશ્રમ નિયર અહેમદાબાદ. અને પછી જે સાબરમતી આશ્રમ હતો ને ગાંધીજીનો અમદાવાદ ખાતે, આઈ હોપ યુ ઓલ મસ્ટ નો અબાઉટ ઇટ, તો એ આશ્રમની અંદર પાછા ફર્યા. શુક્લા ફોલોડ હિમ ટુ ધ આશ્રમ. અને શુક્લા પાછો એની સાથે, જો પાછળ પાછળ આશ્રમમાં પણ ગયો. ફોર વીક્સ હી નેવર લેફ્ટ ગાંધી સાઈડ. બરાબર, અઠવાડિયાઓ સુધી ગાંધીજી જ્યાં જ્યાં ગયા ત્યાં તે પાછળ પાછળ ગયો, અને એણે ગાંધીજીને એકલા મૂક્યા નહીં. એને એ રિઝોલ્યુટ હતો, બરાબર ને, કે ભાઈ મારે તો ગાંધીજીને કોઈ પણ બહાને આ ચંપારણ ખાતે લઈ આવવા છે. એટલે એ એના નિર્ણયમાં અડગ હતો. ફિક્સ ડેટ હી બેગ્ડ. પછી એણે જો આજીજી કરી ગાંધીજીને, કે ભાઈ મહેરબાની કરીને તમે તારીખ નક્કી કરો, એ કે કઈ તારીખે તમે આવી રહ્યા છો ચંપારણ. ઇમ્પ્રેસ બાય ધ શેર ક્રોપર્સ ટેનિસ સિટી એન્ડ સ્ટોરી, ગાંધી સેડ. ટેનિસ સિટી, ટેનિસ સિટી મીન્સ એક અડકપણું જેને કહેવાય, કે એની પાછળ પાછળ આવતા હતા, આવતો હતો રાજકુમાર શુક્લા. એટલે એનાથી ઇમ્પ્રેસ થઈ ગયા ગાંધીજી, કે આ મને અલગ નથી મૂકતો, રેઢો નથી મૂકતો એ, કેમ? એટલે એની અડગતા જોઈને ગાંધીજી ઇમ્પ્રેસ થઈ ગયા, અને એની વાત સાંભળીને પણ ગાંધીજી ઇમ્પ્રેસ થઈ ગયા. પછી ગાંધીજીએ શું કહ્યું? આઈ હેવ ટુ બી ઇન કેલકટા ઓન સચ એન્ડ સચ એ ડેટ, કમ એન્ડ મીટ મી એન્ડ ટેક મી ફ્રોમ ધેર. એટલે ગાંધીજીએ શું કીધું, કે ભાઈ મારે આ તારીખે અમુક દિવસે કલકત્તામાં એ કે રહેવાનું છે એ, કેમ? બરાબર, તો તું કે એ વખતે કલકત્તા ખાતે આવી જજે અને મને ત્યાંથી તું લઈ જજે. મંથ્સ પાસ, બોલો એ વાત પછી તો મહિનાઓ નીકળી ગયા. શુક્લા વોઝ સિટિંગ ઓન હિઝ હોન્ચીસ એટ ધ એપોઇન્ટેડ સ્પોટ ઇન કેલકટા વેન ગાંધી અરાઇવડ. He waited till Gandhi was free. હવે શું થયું વિદ્યાર્થી મિત્રો, કે આ વાત એણે ડેટ ફિક્સ કરી, પછી મહિનાઓ નીકળી ગયા, પછી જે શુક્લા જે છે એ આમ કેમ આપણે આ આપણા ગોઠણ પર બેઠા હોય એને સિટિંગ ઓન હોન્ચિસ કહેવાય, બરાબર. તો એ વખતે જ્યારે ગાંધીજીએ કીધું હતું કે હું આ તારીખે આવીશ, ત્યારે એ તારીખે એ પોતે કલકત્તા ખાતે પહોંચી ગયો, જે સ્થળનું કીધું હતું ગાંધીજીએ ત્યાં આગળ એ પોતે પહોંચી જાય છે, અને પોતાની એ ગોઠણ પર જાણે રાહ જોઈને બેઠો એ રીતે એ બેઠે છે. ગાંધીજી ફ્રી થયા એટલે કે ગાંધીજી બધાએ કામ એણે પૂરા કર્યા ત્યાં સુધી એ બેઠો રહ્યો એમને. Then the two of them
boarded a train for the city of Patna in Bihar. અને પછી બંને જણા ત્યાંથી ક્યાં ગયા? બિહારની અંદર, બિહાર જવા માટે. આજે પટણા, પાટણ જે કે પટના કહીએ ને, પટના બરાબર, એ શહેરમાં જવા માટે બંને જણા ટ્રેનમાં બેઠા. ધેર શુક્લા લેડ હિમ ટુ ધ હાઉસ ઓફ એ લોયર નેમ્ડ રાજેન્દ્ર પ્રસાદ હુ લેટર બીકેમ પ્રેસિડેન્ટ ઓફ ધ કોંગ્રેસ પાર્ટી એન્ડ ઓફ ઇન્ડિયા. રાજેન્દ્ર પ્રસાદને તો તમે બધા જાણો જ છો, બરાબર. તો એ જે ઘરમાં લઈ ગયો ગાંધીજીને, બરાબર છે, એ ઘર કોનું હતું? લોયર, વકીલ હતા. રાજેન્દ્ર પ્રસાદ શું હતા વિદ્યાર્થી મિત્રો? વકીલ હતા, બરાબર. એ વકીલનું નામ આ હતું, રાજેન્દ્ર પ્રસાદ, અને જે પછીથી તમને ખ્યાલ જ છે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ બન્યા હતા. રાજેન્દ્ર પ્રસાદ વોઝ આઉટ ઓફ ટાઉન. હવે એ વખતે રાજેન્દ્ર પ્રસાદ ન હતા, જુઓ, બટ The servants knew Shukla as a poor yeoman who pestered their master to help the indigo sharecroppers. To indigo sharecroppers. મતલબ કે જ્યારે આ લોકો ગયા ને ત્યારે રાજેન્દ્ર પ્રસાદ તો હતા નહીં, પરંતુ એનો નોકર હતો રાજેન્દ્ર પ્રસાદનો. અને રાજેન્દ્ર પ્રસાદનો જે નોકર હતો એ પાછો આ શુક્લાને જાણતો હતો, કારણ કે યોમેન, યોમેન એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? યોમેન એટલે શું થશે? ખેડૂત, બરાબર. સામાન્ય આમ જેને કહેવાય ને ગરીબ એવો ખેડૂત, બરાબર, એને કહેવાય યોમેન. તો એ આને ઓળખતો હતો, કારણ કે એ લોકો આ જે શેર ક્રોપર્સ જે હતા બધા, ઇન્ડિગો જે ગળીનો પાક ઉગાડતા અને હિસ્સો આપતા, એવા શેર ક્રોપરની મદદ માટે એ વારંવાર આવતો શુક્લા. એટલે આ નોકર એને ઓળખતો કે એના માલિકને, એટલે કે રાજેન્દ્ર પ્રસાદને આ ખૂબ હેરાન કરતો હતો. સો ધે લેટ હિમ સ્ટે ઓન ધ ગ્રાઉન્ડ્સ વિથ હિઝ કમ્પેનિયન ગાંધી, હુમ ધે ટુક ટુ બી અનધર પેઝન્ટ. હવે એટલે નોકરોએ તો એને શું કર્યું કે આને બેસાડ્યું, બહાર બેઠવા દીધો, બરાબર છે, ગ્રાઉન્ડમાં. અને એની સાથે ગાંધીજી પણ બેઠા. હવે ગાંધીજીને તો આ નોકરો કાંઈ ઓળખતા હતા નહીં. નોકરોએ શું માની લીધું કે આ પણ એની જેવો જ એક ખેડૂત હશે, એવું માની લીધું એ લોકોએ. બટ ગાંધી વોઝ નોટ પરમિટેડ ટુ ડ્રો વોટર ફ્રોમ ધ વેલ લેસ્ટ સમ ડ્રોપ્સ ફ્રોમ હિઝ બકેટ pollute the entire source. How did they know that he was not an untouchable? હવે એક અહીંયા શું બને છે, જો વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાની એવી ઘટના બને છે કે એ લોકોએ ગાંધીજીને પાણી, જે કૂવામાંથી પાણી કાઢવા ન દીધું. એની પાછળનું કારણ શું હતું વિદ્યાર્થી મિત્રો? એની પાછળનું કારણ એ હતું તો કે એમ હતું કે ભાઈ ક્યાંક ગાંધીજી અનટચેબલ હોય, એટલે કે અસ્પૃશ્ય હોય, તો કદાચ એના અડવાથી, એના પાણી કાઢવાથી બધું શું થઈ જાય, એન્ટાયર સોર્સ એટલે કે આખે આખો કૂવો ભ્રષ્ટ થઈ જાય, બરાબર છે, એ કેવો થઈ જાય, ઇમ્પ્યોર થઈ જાય. તો એ અનટચેબલ હોય તો એ કે આપણને ક્યાં ખબર છે એવી. એટલે એ લોકોએ શું કર્યું, ગાંધીજીને ના પાડી દીધી કે ભાઈ તમારે કૂવામાંથી પાણી કાઢવાનું નથી. આવા એક અનટચેબિલિટી હતી ઇતિહાસની અંદર, એક અનટચેબિલિટી એક એકો ભાગ હતો, તમને ખ્યાલ છે. અને મેની રિફોર્મિસ્ટ, બરાબર ને, સોશિયલ વર્કર્સ હેડ ફોટ અગેન્સ્ટ અનટચેબિલિટી ટુ રિમૂવ ઇટ ફ્રોમ ધ સોસાયટી. એટલે એ લોકોએ ઘણી ઘણી લડત કરી હતી કે આ અસ્પૃશ્યતાને સમાજમાંથી હાંકી કાઢવાની. હવે શું થાય છે જોઈએ. ગાંધી ડિસાઇડેડ ટુ ગો ફર્સ્ટ to Muzaffarpur, which was en route to Champaran. હવે ગાંધીજીએ પહેલાં તો શું નક્કી કરી લીધું કે એ પહેલાં ક્યાં જશે? તો કે મુઝફ્ફરપુરમાં. મુઝફ્ફરપુર ક્યાં હતું વિદ્યાર્થી મિત્રો? તો કે એ એન રૂટ હતું ચંપારણની, એટલે કે ચંપારણ ખાતે જતા, ચંપારણ જતા એ વચમાં આવતું હતું, રસ્તામાં આવતું હતું. To obtain more complete information about condition than Shukla was capable of imparting. Imparting એટલે દેવું, આપવું.
હવે ગાંધીજીએ શું નક્કી કરી લીધું કે પેલા મુઝફ્ફરપુર જશે. શા માટે મુઝફ્ફરપુર જશે? તો કે એટલા માટે જશે કે ત્યાં આગળ એને ખ્યાલ આવે કે આખી કન્ડિશન શું છે, આખી પરિસ્થિતિ છે શું, એની માહિતી મેળવવા માટે ગાંધીજીએ પહેલાં નક્કી કરી નાખ્યું કે ભાઈ ચાલ હું મુઝફ્ફરપુર જાઉં. કેમકે શુક્લાએ જે માહિતી આપી હતી એ કદાચ ગાંધીજીને ઓછી પડતી હતી. હી એકોર્ડિંગલી સેન્ટ અ ટેલિગ્રામ ટુ પ્રોફેસર જે બી કૃપલાની, જે બી કૃપલાની ઓફ ધ આર્ટ્સ કોલેજ ઇન મુઝફ્ફરપુર, હું હી હેડ સીન એટ ટાગોર્સ શાંતિનિકેતન સ્કૂલ. હવે આ માટે એણે સૌ પ્રથમ એવો ટેલિગ્રામ મોકલ્યો. કોને મોકલ્યો વિદ્યાર્થી મિત્રો? તો કે પ્રોફેસર જે બી કૃપલાનીને. અને એ તારમાં એણે શું માહિતી આપી કે ભાઈ હું આવી રહ્યો છું, બરાબર. હવે જે બી કૃપલાની કોણ હતા? આર્ટ્સ કોલેજના હતા એ પોતે, અને એને શાંતિનિકેતન ખાતે મળ્યા હતા ગાંધીજી, એટલે એણે એવો તાર મોકલાયો જે બી કૃપલાનીને. નાવ જોઈએ, ધ ટ્રેઇન અરાઈવડ એટ મિડ નાઇટ. ધ ટ્રેઇન અરાઈવડ એટ મિડ નાઇટ, બરાબર છે. કઈ તારીખ હતી? 15 એપ્રિલ 1917. કૃપલાની વોઝ વેઇટિંગ એટ ધ સ્ટેશન વિથ લાર્જ બોડી ઓફ સ્ટુડન્ટ્સ. હવે મિડ નાઇટ, અડધી રાત્રે ટ્રેન આવી પહોંચે છે, જુઓ. અને એ ટ્રેન આવવાનો દિવસ કયો હતો વિદ્યાર્થી મિત્રો? 15 એપ્રિલ 1917, બરાબર. ત્યારે કૃપલાની જે છે એ પોતાના વિદ્યાર્થીઓને લઈને ત્યાં ઊભા હતા. જુઓ, ગાંધીજીના આગમનની, અરાઈવલ ઓફ ગાંધીજી, બરાબર છે, એ એને ખબર હતી. કેમકે એને અગાઉથી ટેલિગ્રામ કરવામાં આવી ગયો હતો, એટલે એ તો પોતાના વિદ્યાર્થીઓને, કોલેજના વિદ્યાર્થીઓને લઈને ઊભા હતા. ગાંધી સ્ટેડ ધેર ફોર 2 ડેઝ ઇન ધ હોમ ઓફ પ્રોફેસર માલકાની, એ ટીચર ઇન અ ગવર્મેન્ટ સ્કૂલ. હવે જુઓ, માલકાણી, બરાબર. માલકાણી કોણ હતા વિદ્યાર્થી મિત્રો? તો કે એ પોતે ગવર્મેન્ટ સ્કૂલની અંદર એક ટીચર હતા. તો ગાંધીજીએ શું કર્યું? ત્યાં આગળ સ્ટેડ ધેર ફોર 2 ડેઝ. ગાંધીજી તો ત્યાં 2 દિવસ રોકાયા, એ માલકાણી જે હતા, પ્રોફેસર માલકાણીના ત્યાં, અને એ પોતે ગવર્મેન્ટ સ્કૂલની અંદર ટીચર હતા. ઇટ વોઝ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી થિંગ ઇન ધોઝ ડેઝ, ગાંધી કોમેન્ટેડ, ફોર એ ગવર્મેન્ટ પ્રોફેસર ટુ હાર્બર એ મેન લાઇક મી. જો ગાંધીજી કોને કહે છે? આ ઓથર જે છે ને, ફિશર, બરાબર છે, લુઇસ ફિશર, એને કહે છે કે એ સમયે એ બહુ એક એક્સ્ટ્રા ઓર્ડિનરી બાબત હતી. એટલે કે કોઈ ટીચર હોય, બરાબર છે, કે ભાઈ કોઈ ગવર્મેન્ટ પ્રોફેસર હોય, અને એ મારા જેવા માણસને પોતાના ઘરે હાર્બર કરે, હાર્બર કરે એટલે ઉતારો આપે, બરાબર, આશરો આપે. તો એ જે બાબત હતી ને, એ બહુ જ કેવી હતી? એક્સ્ટ્રા ઓર્ડિનરી હતી. એટલે કે એવી ઘટનાઓ એ સમયે બનતી નહીં, એવું ગાંધીજી માને છે અને ગાંધીજી આને કહે છે. ઇન સ્મોલર લોકાલિટીઝ ધ ઇન્ડિયન્સ વર અફ્રેઇડ ટુ શો સિમ્પથી ફોર એડવોકેટ્સ ઓફ હોમ રૂલ, બરાબર. ઇન સ્મોલર લોકાલિટીઝ, નાના નાના જે વિસ્તારો હોય ને, એમાં ઇન્ડિયન્સ જે હતા ને બધા, એ બધા અફ્રેઇડ હતા, ડરી ગયેલા હતા કે ભાઈ કોઈ એડવોકેટ્સ હોય, એવો વકીલ, આ ગાંધીજી તો હતા જ ને, તો એવા હોમ રૂલ, બરાબર છે, હોમ રૂલ જે હોય એની માટે જે એડવોકેટ કરતો હોય, એવા લોયરને આશરો આપવો, એવા લોયરને ઇવન બોલાવતા પણ આ લોકો ડરતા હતા. The news of Gandhi's advent and of the nature of his mission spread quickly through Muzaffarpur and to Champaran. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે આજે ગાંધીજી આવ્યા, એડવન્ટ એટલે એનું આગમન, ગાંધીજી આવ્યા એ જે સમાચાર હતા એ, અને એ પોતે કયા મિશન માટે આવ્યા હતા, કયા કામ માટે આવ્યા હતા, એ જે સમાચાર હતા ને, એ આખા મુઝફ્ફરપુરમાં જલ્દીથી ફેલાઈ ગયા, બધાને જાણ થઈ જાય છે. જુઓ કે ભાઈ અહીંયા એક એવો ગાંધીજી નામનો એવો એડવોકેટ આવ્યો છે, બરાબર છે, અને એ પોતે આવી રીતના આમ શેર ક્રોપર માટે લડવાનો છે, એવા બધાએ
જે ન્યૂઝ હતા એ આખા મુઝફ્ફરપુરની અંદર ફેલાઈ ગયા. શેર ક્રોપર્સ ફ્રોમ ચંપારણ બિગેન અરાઇવિંગ ઓન ફૂટ એન્ડ બાય કન્વેયન્સ ટુ સી ધેર ચેમ્પિયન. ચેમ્પિયન એટલે એક જાતનો અહીંયા લીડર તરીકે આપણે ઓળખી શકીએ કે શેર ક્રોપર્સ હતા ને એ તો ચંપારણથી, હા, ફ્રોમ ચંપારણ બિગેન અરાઇવિંગ ઓન ફૂટ, એ તો બધાએ પગે ચાલીને આવવા માંડ્યા અથવા તો બાય કન્વેયન્સ એટલે કે જેને જે પણ ગાડી મળે, બળદ ગાડું મળે, જે પણ મળે એમાં એ લોકો આવવા લાગ્યા. ક્યાં આવવા લાગ્યા વિદ્યાર્થી મિત્રો? અહીં મુઝફ્ફરપુર ખાતે જોવા માટે કે એનો જે ચેમ્પિયન જે છે, લીડર કે જે એના વતી લડશે એ કેવો છે, કોણ છે. મુઝફ્ફરપુર લોયર્સ કોલ્ડ ઓન ગાંધી ટુ બ્રીફ હિમ. ધે ફ્રિક્વન્ટલી રિપ્રેઝન્ટેડ પીઝન્ટ ગ્રુપ્સ ઇન કોર્ટ. ધે ટોલ્ડ હિમ અબાઉટ ધેર કેસીસ એન્ડ રિપોર્ટેડ ધ સાઇઝ ઓફ ધેર ફી. હવે મુઝફ્ફરપુરના જે લોયર હતા ને એણે તો ગાંધીજીને બોલાવ્યા, કોલ્ડ ઓન ટુ બ્રીફ હિમ એટલે એને માહિતી આપવા માટે બોલાવ્યા ગાંધીજીને કે ભાઈ જો આવા પ્રકારના કેસ છે આ ખેડૂતોના, બરાબર, અમે આવી આવી રીતે રિપ્રેઝન્ટ કરેલા છે અને એનું આવી રીતના પરિણામ આવેલું છે અને આવી ફી આવી હોય છે એની, બરાબર, આવા પ્રકારના કેસોને ની લડવા માટે આવી ફી હોય છે, એવું ગાંધીજીને કહેવા માટે એ લોકોએ ગાંધીજીને બોલાવ્યા. ગાંધી ચાઇડેડ ધ લોયર્સ ફોર કલેક્ટિંગ બિગ ફી ફ્રોમ ધ શેર ક્રોપર્સ. ચાઇડેડ એટલે ઠપકો આપ્યો, ખીજાવું, બરાબર. હવે ગાંધીજી જે હતા એ તો ખીજાયા લોયર્સને કે તમે આ ગરીબ શેર ક્રોપર્સ પાસેથી આટલી આટલી ફીઝ લ્યો છો, એ કે એ ઇમ્પ્રોપર કહેવાય, એ યોગ્ય છે નહીં, એમ ગાંધીજી એ એવી રીતે ઠપકો આપ્યો. હી સેડ આઈ હેવ કમ ટુ ધ કન્ક્લુઝન ધેટ વી શુડ સ્ટોપ ગોઈંગ ટુ લો કોર્ટ્સ. ટેકિંગ સચ કેસીસ ટુ ધ કોર્ટ્સ ડઝ લિટલ ગુડ. શું કહે છે કે ભાઈ આપણે, હું એવા કન્ક્લુઝન પર આવ્યો છું એટલે કે હું એવા નિર્ણય પર આવ્યો છું કે આપણે આ બધા જે કેસ જે છે એને લો કોર્ટની અંદર, બરાબર છે, એટલે કે કાયદાની જે કોર્ટ હોય એમાં લઈ જતા બંધ થઈ જવું જોઈએ, બંધ થઈ જવું જોઈએ, બરાબર છે, કારણ કે એ આપણને કોઈ પણ જાતનો ફાયદો કરવાનો નથી, એવું ગાંધીજીએ કહ્યું. વેર ધ પીઝન્ટ્સ આર સો ક્રશ એન્ડ ફિયર સ્ટ્રિકન. ફિયર સ્ટ્રિકન એટલે વિદ્યાર્થી મિત્રો ડરી ગયેલું, બરાબર છે, ફિયર સ્ટ્રિકન એટલે ડરી ગયેલું, કે જ્યાં આગળ ખેડૂતોને કચડી નાખવામાં આવે છે એટલે કે એને અન્યાય કરવામાં આવે છે અને એને શું કરવામાં આવે છે, એ લોકો તો ડરી ગયા છે બધા. આવું કોણે કહ્યું વિદ્યાર્થી મિત્રો? ગાંધીજીએ કહ્યું, બરાબર. ફિયર સ્ટ્રિકન લો કોર્ટ્સ આર યુઝલેસ. હવે આવા લોકો માટે લો કોર્ટ્સ જે છે એ કેવી છે? યુઝલેસ છે. આ કન્ટિન્યુ સેન્ટેન્સ છે વિદ્યાર્થી મિત્રો, કે આ જે પીઝન્ટ્સ જે છે એ બધા આર સો ક્રશ એન્ડ ફિયર સ્ટ્રિકન લો કોર્ટ્સ આર યુઝલેસ, કે એ લોકો એટલા બધા દબાઈ ગયેલા છે અને ડરી ગયેલા છે કે લો કોર્ટ જે છે એના માટે ઉપયોગી નહીં થાય. ધ રિયલ રિલીફ ફોર ધેમ ઇઝ ટુ બી ફ્રી ફ્રોમ ફિયર. શું કરવાનું છે કે એના માટે સાચી રાહત તો એ જ રહેશે કે એ લોકો પોતે ડર મુક્ત બને, એટલે કે એ લોકો ડરતા બંધ થઈ જાય. મોસ્ટ ઓફ ધ અરેબલ લેન્ડ ઇન ધ ચંપારણ ડિસ્ટ્રિક્ટ વોઝ ડિવાઇડેડ ઇન્ટુ લાર્જ ઇન્ટુ અરેબલ. અરેબલ એટલે ખેડી શકાય તેવી જમીન. ધ લેન્ડ ધેટ કુડ બી કલ્ટિવેટેડ એન્ડ ધ ક્રોપ કેન બી ગ્રોન ઓન ઇટ. ધેટ ટાઈપ ઓફ લેન્ડ ઇઝ કોલ્ડ અરેબલ લેન્ડ. હવે જે અરેબલ લેન્ડ હતી ને આ ચંપારણની અંદર, ચંપારણ ડિસ્ટ્રિક્ટની અંદર, એ ડિવાઇડ થયેલી હતી એટલે કે વહેંચાયેલી હતી. શેમાં વહેંચાયેલી હતી વિદ્યાર્થી મિત્રો? તો કે કયા ગ્રુપની અંદર? તો કે ઇસ્ટેટ્સ ઓન્ડ બાય ઇંગ્લિશમેન એન્ડ વર્ક બાય ઇન્ડિયન ટેનન્ટ્સ.
એવા ગ્રુપની અંદર વહેંચાઈ ગઈ હતી. બરાબર, લાર્જ સ્ટેટ્સ કે ભાઈ એક ઇંગ્લિશમેન હોય એ એના માલિક હોય અને એની અંદર ભારતીય ખેડૂતો પોતે કામ કરતા હોય, મજૂરી કરતા હોય. ધ ચીફ કોમર્શિયલ ક્રોપ વોઝ ઇન્ડિગો. કોમર્શિયલ ક્રોપ એટલે કે જે વેચવા માટેનું, બરાબર, જે ધંધા માટે, બિઝનેસ માટે જે પાક ઉગાડવામાં આવતો એ કયો હતો? ઇન્ડિગો હતો, ગળીનો પાક. ધ લેન્ડલોર્ડ્સ કોમ્પેલ્ડ ઓલ ટેનન્ટ્સ ટુ પ્લાન્ટ 3/20 ઓફ ઓર 15% ઓફ ધેર હોલ્ડિંગ્સ વિથ ઇન્ડિગો એન્ડ સરન્ડર ધ એન્ટાયર ઇન્ડિગો હાર્વેસ્ટ એઝ રેન્ટ. હવે લેન્ડલોર્ડ જે હતા, બરાબર, એ બધા શું કરતા, આ ટેનન્ટ્સને એમ કહેતા કે તમે જે પાક વાવો એ, બરાબર છે, પણ એમાં 15% જે હોય, 15% જે છે પાક, એ તમારે શું રાખવાનો? આ ઇન્ડિગોનો પાક રાખવાનો, અને એ આખે આખો પાક તમારે અમને આપી દેવાનો એક ભાડા તરીકે. બરાબર છે, એટલે એનો મતલબ શું થાય કે આ લોકો બિચારા કે એનો તો આટલો હિસ્સો એના પોતાના પાકમાંથી ઘટી જાય. બરાબર, પહેલી વસ્તુ. બીજું કે આ લોકો ઇન્ડિગોનો બિઝનેસ કરી નાખે. બરાબર છે, આ જે બ્રિટિશર્સ હતા એ લોકો. ધીસ વોઝ ડન બાય લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ. અને આ જે કરવામાં આવેલું એ લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ દ્વારા કરવામાં આવેલું, એટલે કે આ કોન્ટ્રાક્ટ ખૂબ લાંબા સમય માટે ચાલતો હોય. એટલે એનાથી પીઝન્ટ્સ જે છે એ પોતે પોતાનો કોઈ પાક એવી રીતે ઉગાડી શકે નહીં, પૂરેપૂરો ન ઉગાડી શકે, પણ ઇન્ડિગોનો એણે સાથે રાખવો પડતો હોય. પ્રેઝન્ટલી ધ લેન્ડલોર્ડ્સ લર્ન ધેટ જર્મની હેડ ડેવલપ્ડ સિન્થેટિક ઇન્ડિગો. હવે અત્યારે આ પાછા કોણ છે, લેન્ડલોર્ડ્સ જે છે બધા, એ લોકોને એવી જાણ થઈ છે કે જે જર્મની જે છે એણે સિન્થેટિક ઇન્ડિગો ડેવલપ કરી છે, એટલે કે એ પોતે એ લોકો જાતે ઇન્ડિગો બનાવતા થયા છે. દે ધેર અપોન ઓબટેઇન એગ્રીમેન્ટ્સ ફ્રોમ ધ શેર ક્રોપર્સ ટુ પે ધેમ કોમ્પેન્સેશન ફોર બીંગ રિલીઝડ ફ્રોમ ધ 15% એરેન્જમેન્ટ. એટલે હવે આ જે ઇન્ડિગો જે છે, ઇન્ડિગો એ પાકની કોઈ વેલ્યુ ન રહી હતી. જર્મનીએ પોતે આવી રીતના સિન્થેટિક ઇન્ડિગો ઉગાડવાનું શરૂ કર્યું હતું. એટલે હવે એનાથી શું થયું કે આ જે લેન્ડલોર્ડ્સ જે છે બધા, એ લોકોએ શું કર્યું, એક એવું આ શેર ક્રોપર્સને એણે એગ્રીમેન્ટ્સ બનાવ્યા કે જો તમારે આ 15%માંથી એરેન્જમેન્ટમાંથી મુક્ત થવું હોય તો તમારે શું કરવું પડશે, ટુ પે કોમ્પેન્સેશન, એની માટે તમારે થોડુંક કેવું કોમ્પેન્સેશન ચૂકવવું પડશે. હવે આમાં છે એવી હકીકત વિદ્યાર્થી મિત્રો કે શેર ક્રોપર્સ તો બધા એમને એમ જ ટીપાઈ રહ્યા છે, આ ઇન્ડિગો ઉગાડીને આ લોકોને આપી દેવાનું, એ લોકો એમાંથી બિઝનેસ કરે, કોમર્શિયલ યુઝ કરે એનો, પણ અંતે એ લોકોનો યુઝ બંધ થઈ ગયો. છતાંય આ લોકોએ તો એના બદલે એનો વળતર આપવાનું. બરાબર, એટલે આખી આમાં જે પ્રોસેસ છે એમાં ભોગવવાનું કોને આવે છે, જેને કહેવાય ને શોષણ, એક્સપ્લોઇટ કોનું થાય છે વિદ્યાર્થી મિત્રો, શેર ક્રોપર્સનું. ધ શેર ક્રોપિંગ એરેન્જમેન્ટ વોઝ અર્કસમ ટુ ધ પીઝન્ટ્સ એન્ડ મેની સાઇન્ડ વિલિંગલી. હવે આ જે શેર ક્રોપિંગ એરેન્જમેન્ટ હતું એ ખૂબ જ અર્કસમ હતું. અર્કસમ મીન્સ વેરી પેઇનફુલ, અનોઈંગ, બરાબર, દુઃખકારક હતું. તો એ માટે એનાથી શું કહ્યું થયું કે ઘણા લોકોએ સાઈન કરી દીધી કે હાલ ને ભાઈ આપણે આમાંથી છુટકારો તો મળશે, કે આપણે આજે કોમ્પેન્સેશન આપી દઈએ આ લોકોને, પછી તો આપણને છુટકારો મળી જશે ને. એટલે એ લોકોએ સામે ચાલીને સાઈન કરી નાખી. પછી શું થાય છે આગળ જોઈએ. ધોઝ હુ રેસિસ્ટેડ એન્ગેજ લોયર્સ. ધ લેન્ડલોર્ડ્સ હાયર્ડ ઠગ્સ. હવે જે લોકોએ શું કર્યું હતું, વિરોધ કર્યો હતો, બરાબર, કે નહીં, વી આર નોટ ગોઈંગ ટુ સાઈન, બરાબર છે, અમારે સહી નથી કરવી આમાં. તો એ લોકોએ શું કર્યું, એન્ગેજ લોયર્સ, એ લોકોએ વકીલ રાખ્યા. તો એની સામે લેન્ડલોર્ડ્સે બધાએ શું કર્યું, હાયર્ડ ઠગ્સ, એટલે કે આ જે ધુતારા ટાઈપના હોય ને, જે લોકોને છેતરતા હોય એવા ટાઈપના લોકોને એણે હાયર કર્યા લેન્ડલોર્ડ્સે. મીનવાઇલ ધ ઇન્ફોર્મેશન અબાઉટ સિન્થેટિક ઇન્ડિગો રીચ ધ ઇલિટરેટ પીઝન્ટ્સ હુ હેડ સાઇન
એન્ડ ધે વોન્ટેડ ધેર મની બેક. હવે આ સમયગાળા દરમિયાન શું થાય છે કે જે આ સિન્થેટિક ઇન્ડિગો જે છે એની જે માહિતી જે છે એ આ ઇલિટરેટ પીઝન્ટ્સ જે હતા, બધા અભણ ખેડૂતો, એની પાસે એ માહિતી પહોંચી ગઈ. બરાબર, એટલે એ બધા શું કહે છે હવે કે એ લોકોના પૈસા એ લોકોને પાછા મળી જાય. બરાબર છે કે આ લોકોને તો બે બાજુથી ફાયદો થાય એટલે એ લોકો પોતાના પૈસા પાછા માંગે છે, એવી આ કંઈક કેસની વિગત હતી. હવે જોઈએ આગળ શું થાય છે. એટ ધીસ પોઈન્ટ ગાંધી અરાઇવડ ઇન ચંપારણ. આ સમયે જો આ તબક્કે કોણ આવે છે, ગાંધીજી ચંપારણમાં આવ્યા. હી બિગેન બાય ટ્રાઇંગ ટુ ગેટ ધ ફેક્ટ્સ. એણે તો શરૂ કર્યું, શું શરૂ કર્યું, પોતાનું કામ, પોતાની કામગીરી શરૂ કરી કે આ જે હકીકત બધી જે હતી ને એ મેળવીને એણે પોતાનું કામ શરૂ કર્યું. ફર્સ્ટ હી વિઝિટેડ ધ સેક્રેટરી ઓફ ધ બ્રિટિશ લેન્ડલોર્ડ્સ એસોસિએશન. પહેલાં તો એ કોને મળ્યા, તો કે આ જે સેક્રેટરી હતા બ્રિટિશના જે લેન્ડલોર્ડ્સ હતા એનું એસોસિએશન હતું એક, અને એના જે સેક્રેટરી હતા એને મળ્યા. ધ સેક્રેટરી ટોલ્ડ હિમ દેટ દે કુડ ગીવ નો ઇન્ફોર્મેશન ટુ એન આઉટસાઇડર. ગાંધી આન્સર્ડ દેટ હી વોઝ નો આઉટસાઇડર. હવે સેક્રેટરીએ એને શું કીધું કે એ લોકો કોઈ આઉટસાઇડર જે હોય ને, બહારની વ્યક્તિ, એને કોઈ માહિતી ન આપી શકે. તો ગાંધીજીએ એને એમ કીધું કે ભાઈ હું આઉટસાઇડર નથી, હું પણ આ લોકોમાંનો જ એક છું, તમારે મને માહિતી તો આપવી જોઈએ ને. નેક્સ્ટ ગાંધી કોલ્ડ ઇન ધ બ્રિટિશ ઓફિશિયલ કમિશનર ઓફ ધ તિરહટ ડિવિઝન ઇન વિચ ધ ચંપારણ ડિસ્ટ્રિક્ટ લે. પછી ગાંધીજીએ કોની મુલાકાત લીધી, કોને બોલાવ્યા, મતલબ કોને મળ્યા, તો કે બ્રિટિશ ઓફિશિયલ જે હતા કમિશનર, બરાબર, તિરહુતના એ જે ડિવિઝન હતું એના એ ઓફિશિયલ કમિશનરને એણે મળ્યા, બોલાવ્યા કે ભાઈ ચંપારણ જે ડિસ્ટ્રિક્ટ હતું એ એના અંડરમાં આવતું હતું એ ડિવિઝનના, બરાબર, એ કમિશનરને એ મળ્યા. ધ કમિશનર ગાંધી રિપોર્ટ્સ. હવે ગાંધીજી શું કહે છે એના રિપોર્ટમાં કે જે કમિશનર હતો ને એણે શું કર્યું, પ્રોસીડેડ ટુ બલી મી એન્ડ એડવાઇઝ મી ફોર્થ વિથ ટુ લીવ તિરહુટ. બરાબર છે. હવે એનો જે કમિશનર હતો એણે તો શું કર્યું, વિદ્યાર્થી મિત્રો જુઓ, કે પ્રોસીડેડ ટુ બલી મી એટલે કે ગુંડાગીરી કરી મારી સાથે, અને મને એણે સલાહ આપી ફોર્થ વિથ. ફોર્થ વિથ એટલે તાત્કાલિક, હું આ તિરહુટ છોડી દઉં એવી એણે મને શું આપી, જેને કહેવાય ને સલાહ આપી કે ભાઈ તમે તાત્કાલિક અહીંથી જતા રહ્યો એ, કે એ તમારા માટે સારું રહેશે. ગાંધી ડીડ નોટ લીવ. પણ ગાંધીજી જુઓ, એણે આ જે તિરહુટ જે છે એ છોડ્યું નહીં. ઇન્સ્ટેડ હી પ્રોસીડેડ ટુ મોતીહારી. પણ એની બદલે ક્યાં આગળ વધ્યા, મોતીહારી. જો આ બધી જે છે ને લિંક છે વિદ્યાર્થી મિત્રો, કે એ બધી કડીઓમાં એવા સંજોગોમાં જેને કહેવાય કે ગાંધીજીએ આંદોલન કર્યું અને ત્યાંથી વિદેશીઓ એટલે કે બ્રિટિશર્સ ઇન્ડિયા છોડીને જતા રહે એવી એણે કામગીરી શરૂ કરેલી. તો ગાંધીજી તો ક્યાં આગળ વધ્યા, તો કે મોતીહારી તરફ, ધ કેપિટલ ઓફ ચંપારણ. અને એ કોની હતી રાજધાની, જો મોતીહારી જે છે ને એ ચંપારણની રાજધાની હતી, યાદ રાખજો. સેવરલ લોયર્સ અકમ્પનીડ હિમ. સેવરલ લોયર્સ, લોયર્સ મીન્સ કેટલાક વકીલો એની સાથે આવ્યા. એટ ધ રેલવે સ્ટેશન એ વાસ્ટ મલ્ટિટ્યુડ ગ્રીટેડ ગાંધી. અને રેલવે સ્ટેશને વાસ્ટ મલ્ટિટ્યુડ એટલે કે હજારો લોકોનું જે ટોળું હોય મેદની, એવા એ જે લોકો મોટી સંખ્યામાં ગાંધીજીને એણે આવકાર્યા જ્યારે મોતીહારી ગયા ત્યારે. હી વેન્ટ ટુ અ હાઉસ એન્ડ યુઝિંગ ઇટ એઝ હેડક્વાર્ટર્સ કન્ટિન્યુડ હિઝ ઇન્વેસ્ટિગેશન્સ. એણે તો શું કર્યું, એક ક્યાં ગયા વિદ્યાર્થી મિત્રો ગાંધીજી, તો કે એક ઘરમાં રોકાયા ત્યાં, અને ઘરને એણે શું બનાવી દીધું, હેડક્વાર્ટર્સ બનાવી દીધું એનું, મુખ્ય મથક, અને બધી જ એની ઇન્વેસ્ટિગેશન જે છે એણે શરૂ કરી.
A report came in that a peasant had been maltreated in a nearby village. Maltreated એટલે એને exploit કરવામાં આવ્યો હતો, બરાબર, એને mistreat કરવામાં આવ્યો હતો. કે એક એવો રિપોર્ટ આવ્યો કે બાજુના ગામની અંદર એક ખેડૂત જે છે એની સાથે અન્યાય થયો છે. ગાંધી ડિસાઇડેડ ટુ ગો એન્ડ સી. શું કરે છે ગાંધીજી વિદ્યાર્થી મિત્રો? તો કે ગાંધી ડિસાઇડેડ ટુ ગો એન્ડ સી. ગાંધીજીએ નક્કી કર્યું કે એ પોતે ત્યાં જશે અને જોશે કે શું છે. ધ નેક્સ્ટ મોર્નિંગ હી સ્ટાર્ટેડ આઉટ ઓન ધ બેક ઓફ એન એલિફન્ટ. હાથી પર બેસીને બીજા દિવસે એ જવા લાગે છે ત્યાં આગળ કે શું છે. હી હેડ નોટ પ્રોસીડેડ ફાર વેન ધ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ્સ મેસેન્જર ઓવરટુક હિમ એન્ડ ઓર્ડર્ડ હિમ ટુ રિટર્ન ટુ ટાઉન. હજી જો એ લોકો ગાંધીજી જે છે એ હી હેડ નોટ પ્રોસીડેડ ફાર, હજી તો એ એટલા બધા દૂર પણ નહોતા ગયા. હી હેડ નોટ પ્રોસીડેડ ફાર વેન ધ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ્સ મેસેન્જર, કે એ સમયે આ જે સુપ્રિન્ટેન્ડન્ટનો મેસેન્જર હોય ને, દૂત જેને કહેવાય, જે સંદેશો પહોંચાડતો હોય, એ વ્યક્તિ એની પાસે આવ્યો અને એને એને શું ઓર્ડર કર્યો? ટુ રિટર્ન ટુ ટાઉન, કે તું ભાઈ ટાઉનમાં, એટલે કે પાછો જતો રહે ટાઉનની અંદર, એવો એણે ઓર્ડર કર્યો. કોણે ઓર્ડર કર્યો વિદ્યાર્થી મિત્રો? તો કે આ મેસેન્જરે. મેસેન્જર કોણ હતો? સુપ્રિન્ટેન્ડન્ટનો મેસેન્જર હતો. ઇન હિઝ કેરેજ, બરાબર, એ પોતે જે કેરેજ લઈને આવ્યો હતો ને, એમાં એણે એમ કીધું કે તમે આમાં બેસી જાઓ અને ટાઉનમાં પાછા જતા રહ્યો. ગાંધી કોમ્પ્લાઇડ. શું થયું? ગાંધીજી જે છે એ તો સહમત થઈ ગયા કે ઓકે, કાંઈ વાંધો નહીં. તો મેસેન્જર ડ્રોવ ગાંધી હોમ વેર હી સર્વ હિમ વિથ એન ઓફિશિયલ નોટિસ ટુ ક્વિટ ચંપારણ ઇમિડિયેટલી. હવે ગાંધીજી જે છે એ ઓલા મેસેન્જરની સાથે જવા માટે સહમત થઈ ગયા, સહમત થઈ જાય છે કે ઓકે, કાંઈ વાંધો નહીં, કે હું આવી જાઉં છું તમારી સાથે. એટલો ઓલો જે મેસેન્જર જે છે વિદ્યાર્થી મિત્રો, એ ગાંધીજીને લઈને ક્યાં જાય છે? તો કે એને પોતાના જે હેડક્વાર્ટર હોય, બરાબર, આજે એનું જે બનાવ્યું હતું ને, એ ત્યાં લઈ જાય છે અને ત્યાં આગળ જઈને ઓફિશિયલ નોટિસ, એટલે કે સત્તાવાર નોટિસ આપી દે છે ગાંધીજીને કે તમે ચંપારણ છોડી દો ઇમિડિયેટલી, એટલે જલ્દીથી, તાત્કાલિક. ગાંધી સાઇન એ રિસિપ્ટ ફોર ધ નોટિસ એન્ડ રોટ ઓન ઇટ ધેટ હી વુડ ડિસઓબે ધ ઓર્ડર. જો પણ ગાંધીજી પણ કેવા હતા, હી વોઝ નોટ ટુ બી ટેકન ફોર અ રોયલ રાઇડ, હી વોઝ ઓલ્સો રિઝોલ્યુટ. વોટ ડીડ હી ડુ? હી જસ્ટ ટુક ધેટ નોટિસ એન્ડ સાઇન ઓન ઇટ એન્ડ રોટ કે ભાઈ આઈ એમ નોટ ગોઈંગ ટુ લીવ ચંપારણ, આઈ એમ ગોઈંગ ટુ ડિસઓબે ધીસ ઓર્ડર, આઈ એમ નોટ ગોઈંગ ટુ ફોલો ધીસ ઓર્ડર, એવું એણે લખી આપ્યું. ઇન કન્સિક્વન્સ ગાંધી રિસીવડ અ સમોન્સ ટુ અપીયર ઇન કોર્ટ ધ નેક્સ્ટ ડે. હવે શું થાય છે? ઇન કન્સિક્વન્સ એટલે કે પરિણામે. પરિણામે શું થયું વિદ્યાર્થી મિત્રો? ગાંધીજીને એક સમોન્સ આવ્યું, એટલે કે ગાંધીજીને તેડું આવ્યું, ઇન્વિટેશન આવ્યું કોર્ટમાંથી, બરાબર, કે ભાઈ તમે હાજર થાઓ, તમે કેમ નથી માનતા આ નોટિસ, એવું એને ગાંધીજીને તેડું આવે છે. શું થાય છે હવે આગળ જોઈએ આપણે. ઓલ નાઇટ ગાંધી રિમેઇન અવેક. આખી રાત ગાંધીજી જાગ્યા. જુઓ, રિમેઇન્ડ અવેક એટલે જાગ્યા, કેમકે એને બીજા દિવસે તો કોર્ટમાં હાજર થવાનું હતું, બરાબર ને, એટલે આખી રાત ગાંધીજી જાગ્યા. હી ટેલિગ્રાફ્ડ રાજેન્દ્ર પ્રસાદ ટુ કમ ફ્રોમ બિહાર વિથ ઇન્ફ્લુઅન્શિયલ ફ્રેન્ડ્સ. ઇન્ફ્લુઅન્શિયલ ફ્રેન્ડ્સ એટલે વિદ્યાર્થી મિત્રો જે લાગવગવાળા હોય, બરાબર છે, કે જેની વગ સારી હોય, એ સારો પાવર ધરાવતા હોય, એ લોકોને, એવા મિત્રોની સાથે આવવાનું કહેવા માટે એણે ટેલિગ્રામ કર્યો. કોને કર્યો ટેલિગ્રાફ કર્યો એણે? કોને? રાજેન્દ્ર પ્રસાદને, કે ભાઈ તમે તમારા જે લાગવગવાળા હોય, મોટી વગ ધરાવતા હોય, મોટી પહોંચ ધરાવતા હોય, એવા મિત્રોને લઈને તમે આવી જાઓ. હી સેન્ટ ઇન્સ્ટ્રક્શન્સ ટુ ધ આશ્રમ. અને એણે તો આશ્રમમાં પણ આ ઇન્સ્ટ્રક્શન મોકલાવી દીધી. હી
વાયર્ડ એ ફૂલ રિપોર્ટ ટુ ધ વાઇસરોય. હવે એણે વાયર્ડ કરી દીધો એટલે કે આ જે ફૂલ રિપોર્ટ જે હતો, બરાબર વિદ્યાર્થી મિત્રો, આ ફૂલ રિપોર્ટ કોને મોકલાવી દીધો? એ લોકોએ વાઇસરોયને મોકલાવી દીધો, રાઈટ? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આશા રાખું છું કે આપ સૌને આ લેસનની અંદર ઇન્ડિગો અત્યાર સુધી આપણે જે ભણ્યા, જે જોયું, એ તમને સરસ રીતે સમજાઈ ગયું હશે. આમ જુઓ તો આ લેસનની અંદર કાંઈ એવું અઘરું છે નહીં, બરાબર. એક સ્ટોરી જ છે, એક એકો આખો એવો પ્રસંગ છે, એક એવી ઘટના છે કે ગાંધીજી આપણને કહે છે, બરાબર. પણ એ હકીકતમાં નરેશન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો કે લુઈસ ફિશર, જે આ લેસનના ઓથર છે, એણે જે માહિતી મેળવી ગાંધીજીની પાસેથી, ખાસ કરીને કે ગાંધીજીએ કયા સંજોગોમાં, કઈ પરિસ્થિતિમાં ચંપારણનું આંદોલન કરેલું, અને ત્યારબાદ એવું તો શું બન્યું કે એણે એવી ઈચ્છા વ્યક્ત કરી કે હવે તો બ્રિટિશરો જે છે એ ભારતમાં રહેવા ન જોઈએ, એણે ધે મસ્ટ લીવ ઇન્ડિયા એટ એની કોસ્ટ. અને એ માટે એ પોતે એ જે છે બ્રિટિશરોને ઇન્ડિયા છોડાવવામાં પોતાનાથી બનતું બધું જ કરશે, એવું એણે નક્કી કરી લીધું. તો એવી એક કઈ ઘટના હતી, કયા પ્રસંગો હતા, એને લગતો આ એક પાઠ છે, આ એક યુનિટ છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આમ જોઈએ તો સાવ સહેલું છે, તમારે હજી આને શાંતિથી અને સરસ રીતે વાંચવાનું છે, અને એવી પણ આશા છે કે આમાં એવી કોઈ વસ્તુ નથી કે જે તમને સમજાઈ ન હોય. ઓકે, સો નાવ વી વિલ મીટ ઇન નેક્સ્ટ લેક્ચર. Thank you.